જામનગરના ધ્રોલ તાલુકા મથકે ગત 18મી જૂને રાત્રે એક દુકાનમાં રૂપિયા 10.85 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી એવી ફરિયાદ વેપારીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે ચોરી અનુસંધાને મોરબીના એક શખ્સને ઝડપી લીધો હતો। ત્યારબાદ આ શખ્સની પૂછપરછના આધારે જામનગર એલસીબીએ લતીપુર બસ સ્ટેન્ડ નજીકથી બે શખ્સોને ઝડપી લીધા છે, જે પૈકી એક શખ્સનું નામ અનિલ રામા સોલંકી છે, જે પોરબંદર જિલ્લાનો વતની છે અને રાજકોટમાં વસવાટ કરે છે। બીજો શખ્સ જેતપુરનો પરેશ નરસિંહ સોલંકી છે। પોલીસે બંને શખ્સોના કબજામાંથી રૂપિયા 7.47 લાખની રોકડ રકમ કબજે કરી છે। આ શખ્સો વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુના નોંધાયેલા છે। આ શખ્સોની ધરપકડ બાદ આજે સોમવારે સવારે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી હતી અને આ ડિટેક્શન અંગે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1 લાખ 50 હજાર ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ। ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે। ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ, વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ, એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70-80 કિલોમીટરની એવરેજ, બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ, રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી। આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી। તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત। આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો। યુનાઇટેડ એજન્સી ખીરા કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર ખોડિયાર કોલોની મહેર સમાજની બાજુમાં જામનગર। ફોન નંબર 266-41-81, મોબાઈલ 98-245-46-160 અને 98-248-93-352। જી હા, યુનાઇટેડ એજન્સી। જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન। BSc, LLB, MCOM, BBA, BCA, BCOM, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ। જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે, તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો। SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર। જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ। મોબાઈલ 94-083-31-960 અને 94-093-19-366। જામનગરના ધ્રોલ તાલુકામાં ગયા મહિના એક ચોરી દાખલ થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં। શ્રી મહાવીર ટ્રેડિંગ કંપની નામની જે દુકાન હતી, આમાં 10 લાખ રૂપિયાથી વધારેની જે ચોરી થઈ હતી। આ ચોરીની જામનગર LCB દ્વારા અત્યારે ડિટેક્ટ કરવામાં આવે છે અને હું આ માટે જામનગર LCBને આભાર માનું છું અને વિશેષ રૂપથી LCB PI જેવી ચૌધરી અને PSI કરમઠા અને ગોહિલ અને આખી LCBની ટીમ મળી અને સારી રીતે એક ડિટેક્શન કર્યો છે। અને આમે જે આ ચોરી હતી, આ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારી હતા, આ વેપારીની જે દુકાનમાં રાત્રિના સમયમાં તાળા તોડી અને આશરે 10 લાખ રૂપિયાથી વધારે એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા। તો LCB દ્વારા અત્યારે 2 આરોપી અનિલભાઈ રામાભાઈ સોલંકી, એ રાણાવાવ પોરબંદર જિલ્લાના છે, અને બીજા પરેશભાઈ નરસિંહભાઈ સોલંકી, આ પણ રાણાવાવ પોરબંદર જિલ્લાના છે। બંને આરોપીને અત્યારે ડિટેઇન કર્યા છે અને બંને આરોપી પાસેથી 7,47,000 રૂપિયા જે છે અત્યારે રિકવર થયા છે મુદ્દામાં। અને એ જે આરોપી છે, આનો ઘણો લંબો એક ગુનાઈ જે ઇતિહાસ છે। અમે જે પરેશભાઈ નરસિંહભાઈ સોલંકી છે, આના ઉપર ટોટલ અત્યાર સુધી 5 કેસ છે
અને જે અનિલભાઈ રામભાઈ સોલંકી છે આના ઉપર પણ 5 કેસ છે. એ જે કેસ છે, બધા કેસ જે આના ઉપર છે એ ચોરીના અને પ્રોહિબિશનના ગુના છે, અને એ લોકો લંબે સમયથી ચોરીના જે ગુના છે આના આ જે ટોળકીના રૂપમાં એ લોકો આચરી કરી રહ્યા છે. અને અમે લોકો આ પર અત્યારે આગળની જે કારવાઈ છે અમે ગેંગ કેસ પણ અમે લોકો દાખલ કરીશું. અને ફરીથી એક વખત હું જે આખી LCB ની ટીમ અને ધ્રોલની જે પોલીસ છે બંનેને હું આભાર માનું છું અને બંનેને બધાઈ આપું છું કે સારી રીતે એક ડિટેક્શન કર્યો છે. અને અમે લોકો પણ આમ પબ્લિકને પણ એવું આ બધા માધ્યમથી એક નિવેદન કરી રહ્યો છું કે આપણે જે દુકાન હોય યા બીજી વસ્તુ હોય જ્યાં આપણે રાત્રિમાં ના રૂકે, આ જગ્યા એટલી વધારે રકમ ત્યાં ના મૂકે. અને જ્યાં કોઈ ગાર્ડ ના હોય, બીજા ના હોય, જ્યાં આપણે 2 દિવસ યા 3 દિવસ ના જાય એવી જગ્યા એટલી મોટી રકમ ના મૂકે. અને કોઈ પણ જગ્યા એવી આની કિંમતી વસ્તુ હોય, રકમ હોય અને બહાર જવાનું હોય તો બિના કોઈને કહેવાય, સ્પેશિયલી જે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનમાં આની જાણ કરી શકે, તાકી પોલીસની જે રાત્રિની જે મોબાઈલની ટીમ છે, બીજી જે ટીમ છે આ એરિયામાં વિશેષ રૂપથી પેટ્રોલિંગ